અંકલેશ્વર પંથકમાં પાણીની કટોકટી સર્જાતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમ એકાત્રે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે પાણીનો વ્યય કરનાર સામે પણ નગરપાલિકા દ્વારા 300 થી 5000 જેટલો દંડ ફટકારવામાં આવનાર છે. અંકલેશ્વર પંથકમાં પાણીની કટોકટી સર્જાતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આવતીકાલથી એટલે કે 12 જૂનથી એકાત્તરે પાણી આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે નગરપાલિકા એક્શનમાં આવી છે અને પાણીનો બગાડ કરનારાઓને ₹5000 દંડ ફટકારવાની જાહેરાત કરી છે. હાલમાં જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવતીકાલથી એટલે કે તારીખ 12 જૂનથી એકાત્તરે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉકાઈ જમણા કાંઠામાં ઉપરવાસમાંથી પાણી ના છોડવામાં આવતા નગરપાલિકાને પૂરતું પાણીનો જથ્થો નથી, જેને લઈને નગરપાલિકા દ્વારા આવતીકાલથી એકાતરે પાણી આપવાનો તેમજ પાણીના પ્રમાણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને આગામી સમયમાં અંકલેશ્વરમાં પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી દિવસોમાં પાણીની અછત ના સર્જાય અને અંકલેશ્વરના શહેરીજનો દ્વારા કરકસરથી પાણી વાપરવામાં આવે તે માટે પાણીનો વ્યય અથવા બગાડ કરનાર લોકો સામે નગરપાલિકા દ્વારા ₹300 થી 5000 સુધીનો દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાના નિર્ણય બાદ અંકલેશ્વરમાં પાણીના બગાડ ઉપર અંકુશ આવી શકે તેમ છે. અંકલેશ્વર નગરપાલિકામાં પાણીના તળાવ તેમજ ઉકાઈ જમણા કાંઠાનો પાણી સંગ્રહ કરીને આગામી 10 થી 15 દિવસ સુધી અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડવામાં આવશે. ત્યારે હાલ તો નગરપાલિકાએ પાણીનો બગાડ કરનાર સામે દંડ ફટકારવાની જાહેરાત કરી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વર નગરની જાહેર જનતાને જણાવવાનું કે ગત વર્ષે વરસાદ ઓછો પડેલ હોય તથા ઉકાઈ ડેમમાં પાણી ખૂબ જ ઓછું હોવાથી નહેર વિભાગે અંકલેશ્વર નગરને જે પાણી આપે છે એ પાણી આપવાનું બંધ કરેલ છે, જેના કારણે અંકલેશ્વર નગરપાલિકા પાસે પીવાના પાણીનો જથ્થો ખૂબ જ ઓછો હોવાથી તારીખ 12/6/19 બુધવારના રોજથી જ્યાં સુધી ઉકાઈ ડેમ તરફથી આપણને પાછો પાણીનો જથ્થો મળે નહીં ત્યાં સુધી એક દિવસના આત્રે અંકલેશ્વર નગરની જનતાને પાણી પૂરું પાડવામાં આવશે, જેની અંકલેશ્વર નગરની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી. બીજું કે એક ખાસ જણાવવાનું કે પાણીનો ઘણા લોકો બગાડ પણ કરી રહેલા છે, જેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારો વાઇઝ અમે ટીમ બનાવીશું અને એ ટીમ દ્વારા જે લોકો પાણીનો દુરુપયોગ કરતા હશે તેવા લોકોને ₹300 થી લઈને ₹5000 સુધીનો અમે દંડ ફટકારીશું અથવા તો તે લોકોના પાણીના કનેક્શનો પણ અમે કાપી નાખીશું. આથી જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને પીવાના પાણીનો દુરુપયોગ ના કરીએ અને પાણીનો ખોટો વ્યય ના કરીએ અને પાણીને બચાવીએ એવી મારી અંકલેશ્વર નગરની તમામ નગરજનોને એક નમ્ર અપીલ છે અને વિનંતી છે. આ પાણીનો જે દંડ થશે 3000 થી 5000 રૂપિયા સુધી, 300 થી લઈને 5000 સુધી, એમાં કઈ રીતે અને કઈ કેટેગરી વાઇઝ અને કયા ગુનામાં કઈ રીતે પાણી નહીં, એમાં અલગ અલગ જે રીતના કે આમાં અલગ અલગ વિસ્તાર, જેમ કે ડોમેસ્ટિક છે કે પછી દુકાનવાળા છે કે હોટલોવાળા છે, કોણ પાણીનો બગાડ કરે છે એ પ્રમાણે એના અમે આધાર બનાવીને અમે કામ કરીશું. પ્રથમ વખત માની લો કે અમે ₹300 એને દંડ કરીશું, પરંતુ જો એ કોઈ અટકશે જ નહીં અને વારંવાર જ એનો દુરુપયોગ થશે તો પછી 300 થી લઈ અને 1000, 2000, 5000 સુધીના દંડ અલગ અલગ રીતના કેટેગરી વાઇઝ અમે ઉગ્રાવવાનું કરીશું અને એમાં કોઈને બક્ષવામાં નહીં આવશે. કેટલી ટીમ બનાવવામાં આવેલી છે? લગભગ અમારે 3 થી 4 ટીમ બનશે અને એ લોકો રોજ ચેકિંગ કરશે અને એમાં જે પણ કોઈ હશે એને અમે બક્ષે નહીં ને છોડીશું નહીં.